રાજ્યની રૂપાણી સરકાર દ્વારા સોમવારે કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવી છે। એક ખેડૂત લક્ષી મહત્વની જાહેરાત કરવામાં આવી છે। આ યોજનાનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને મળશે। યોજના ખરીફ પાક પૂરતી હશે અને જે 4 હેક્ટર સુધી લાગુ પડશે। આ યોજનામાં દુકાળ અતિવૃષ્ટિ અને માવઠાને આવરી લેવામાં આવ્યું છે। આ યોજના અંગે સીએમ રૂપાણીએ કહ્યું છે કે 33% થી 60% સુધીનું નુકસાન થયું હશે તો હેક્ટર દીઠ 20,000 રૂપિયા અને 60% થી વધુ નુકસાન હશે તો 25,000 રૂપિયાની સહાય કરવામાં આવશે। પોર્ટલ તૈયાર કરવાનું રહેશે અને મંજૂર થયેલા સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી ડીબીટી દ્વારા ચૂકવવામાં આવશે। મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે। પ્રીમિયમ ભરવાનું છે જ નહીં, અડધો ટકો પણ પ્રીમિયમ નથી ભરવાનું, ઝીરો પ્રીમિયમ, અને ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે। આ એક મોટી બાબત છે। બીજી વાત કે આ યોજના ખરીફ પાક પૂરતી લાગુ પડશે, ચોમાસા આધારિત, એટલે ખરીફ પાકમાં જે કાંઈ તકલીફ પડશે એને આ યોજનાનો લાભ મળશે। વન અધિકારી અંતર્ગત જેને સનદ મળી છે, જે આદિવાસી ખેડૂતને, એને પણ આ યોજનાનો લાભ મળશે। ભૂતકાળમાં પાક વીમામાં આદિવાસી ખેડૂતોને કદી લાભ મળતો નહોતો, આ યોજનામાં એને પણ લાભ મળશે। પ્રીમિયમ કે નોંધણી ફી, રજીસ્ટ્રેશન ફી નથી, કશું નહીં, ઝીરો। આમાં આપણે અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ, અતિવૃષ્ટિ એટલે પૂર, અને માવઠું કમોસમી વરસાદ આપણે એને આવરી લઈએ છીએ। એટલે 3 પ્રકારની નુકસાની, દુષ્કાળ હશે તો એને લાગુ પડશે આ યોજના, અતિવૃષ્ટિ થઈ હશે તો એને પણ લાગુ પડશે, અને માવઠામાં વરસાદ પડીને ખેડૂતને નુકસાન થશે તો એને પણ આ યોજનાનો લાભ મળશે। રાજ્યના નાના સીમાંત અને બધા મોટા ખેડૂતોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે, એટલે ખેડૂત માત્ર આ યોજનામાં આવરી લેવામાં, મહત્તમ 4 હેક્ટરની મર્યાદા રહેશે, 4 હેક્ટર સુધીની સહાય આપણે ચૂકવશું। 33% થી 60% નુકસાન થયું હશે, 33% થી ઓછું હશે તો ઝીરો, 33% થી 60% નુકસાન હશે તો હેક્ટરે 20,000 રૂપિયા આપણે આપીશું, અને 60% ઉપર હશે તો હેક્ટરે 25,000 રૂપિયા નુકસાન પેટે, એટલે 4 હેક્ટર હોય તો 1,00,000 રૂપિયા એ ખેડૂતને મળશે, 2 હેક્ટર હશે તો 50,000 રૂપિયા એને મળશે। આ રીતે આપણે આપીશું। ડીબીટી, ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી પૈસા બધા ખેડૂતના ખાતામાં પૈસા ચૂકવાઈ જશે,